चैनल ऑफ वडोदरा। डभोई तालुका पंथक में वीज पुरवठो खेडूतोने पूरतो प्रमाण में न मळतो होय साथे अन्य समस्याओना निकाल माटे डभोई भारतीय किसान संघना नेचा हेठळ खेडूतो द्वारा मध्य गुजरात वीज कंपनीना उच्च अधिकारीओने रजूआत करवामां आवी हती, त्यारे वडोदराथी अधिकारीओ पण त्यां हाजर रह्या हता। डभोई तालुकाना केटला गामोमां हजी पण किसान सूर्योदय योजनाथी खेडूतो वंचित छे। आ सहित मध्य गुजरात वीज कंपनी द्वारा अपाता वीज पुरवठो पूरतो न मळतो होय સાથે સાથે મેન્ટેનન્સને લઈને પણ અનેક સવાલો હોય છે, ત્યારે આજરોજ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ સહિત આગેવાનો દ્વારા ખેડૂતોના વીજ પુરવઠા પ્રશ્નોને લઈ ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ પ્રસંગે વડોદરાથી ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। ખેડૂતોની વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા 4-5 દિવસમાં તમામ સમસ્યાનો નિકાલ લાવવા હૈયાધારણા આપવામાં આવી હતી। पुलिस प्रोटेक्शन से आज है नहीं बस कवर करता था खाली 40 कुवान प्रश्न से आपको किए थे भाई ना अपने मान लो कि पुलिस और गांव में फीडर के बारे में हम फीडर पर आपने की बस चला हमारे દરેક ફીડર નું એક ટેકનિકલ પેરામીટર એ હોય છે કે માપદંડ હોય છે અને ખાલી જે 40 વર્ષ પાછો થઈ જાય એનાથી તમારો આયડા લેવા શું માયડા છે એનો મને આવે નહીં સાહેબ તો લેવું નહીં એટલે આપણે રિપોર્ટ અમે લોન માં કે અંદર બેસાડે આવો ને સાહેબ તો આ લોકો ને એવું થાત કે નહીં નહીં ભાઈ બરાબર છે મને લોન માં તો બેસાડે કાલે બહાર અને તે 2 કલાક આપણી 2 કલાક અને તમારા શિરો કે સાહેબ સાહેબ આજે તમારે કમિટમેન્ટ આપવાનું હતું, તમે કાલે એવું કીધું હતું કે અમે તમને સમય મર્યાદા આપીશું, તમારે બતાવો જો મંજૂરી લીધી હોય સરકાર પાસે તો અમારા 30 ભારતીય સિંઘના આગેવાનશ્રીઓ સુરેશભાઈ પટેલ, મેહુભાઈ પટેલ અને ખેડૂત મિત્રો અત્યારે એમજીએસએલના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા અત્યારે ડભોઈ વિભાગીય કચેરીમાં પધારેલ છે। તેઓ શ્રીને શાંતિથી સાંભળેલ છે અને એમનો જે કંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ અઠવાડિયાની અંદર પૂરું કરવા માટે અમે 100% કોશિશ કરીશું અને ખાતરી આપીએ છીએ। સાહેબ આ પ્રશ્ન આમનો વારંવાર આવે છે અને એકવાર નહીં કેટલી વાર જીબીમાં આવ્યા છે તેમનું શું કહેવાનું તમને? અત્યારે તો પહેલી વાર જ આ બધા પ્રશ્નો સાંભળ્યા છે, પણ જે પાછલા જે તમે કહો છો કે જૂના વારંવાર રજૂઆત કરવા આવ્યા છે ફરી એનું પુનરાવર્તન નહીં થાય એનું ધ્યાન રાખીશું અને આ જે પ્રશ્નો આપે છે અઠવાડિયામાં અમે એને નિકાલ કરવાનો ખાતરી આપીએ છીએ। અને આપણે ખેડૂતોનો તમે વાત કરો છો તો એમના વીજ થાંભલા બી નમી પડ્યા છે એવી માંગ છે, તે લોકમુખે ચર્ચા છે, તેમાં શું કહેવાનું? એ સબડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયરને સૂચના આપી દેવામાં આવશે અને યુદ્ધના ધોરણે એમના જે થાંભલા નમી ગયેલા જે વાયર ઢીલા હશે એની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। આજરોજ ભારતીય કિસાન સંઘ ડભોઈ તાલુકા દ્વારા અને ડભોઈ તાલુકાના આજુબાજુના ગામના ખેડૂતોને લઈને ડભોઈ એમજીવીસીએલ ઓફિસ ખાતે બધા ખેડૂતો એકત્રિત થયા છે। અમારા મુખ્ય મુદ્દાઓ એવા છે કે છેલ્લા 5 વર્ષથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જે દિવસની લાઇટ આપવાનું ખેતીકામમાં જે નક્કી કરેલ હતું આજે પણ કેટલા ગામો એનાથી વંચિત છે એને લઈ આજે અમે બધા ખેડૂતોને લઈ એમજીવીસીએલ ડભોઈ ખાતે આવેલ છે। ગઈકાલે અમે રેસકોર્સ ઓફિસ ખાતે ત્યાં વડોદરા ગયા હતા તો સાહેબે અમને સાંત્વના આપી હતી કે આવતીકાલે અમે ડભોઈ આવીશું, તો આજે ડભોઈ વડોદરાથી આખી સાહેબની ટીમ આવી છે અને અહીંના ઇજનેર સાહેબ શ્રી સાથે મુલાકાત કરી છે અને તેઓએ કીધું છે કે તમારા જેટલા પણ મુશ્કેલીઓ છે એ બધી અમે બને એટલી વહેલી તકે પૂરી કરીશું। શું શું માંગ હતી તમારી? અમારી માંગ મુખ્ય હતી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસની લાઇટ કરવામાં આવે, વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેને લઈને મેન્ટેનન્સ સ્ટાફ વધારો કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ હતી।